ચોરી કરતા પોલીસ પકડાયો અને પછી 100 રૂપિયા આપીને છૂટી ગયો. ઓહ, જઈને તારા શેઠ ને બોલાવ. હા. અરે ભાઈ, હું છું શેઠ પોતે. તમે આવી ગયા? હાજી હાજી. નમસ્તે. નમસ્તે. ટ્રેનમાં આવ્યા કે પ્લેનમાં? પ્લેનમાં. પ્લેનમાં એટલે નક્કી આ મારા શેઠનો દીકરો કૌશિક હવે મસ્કા મારવા જ પડશે. તમને જોઈને હું એકદમ આમ હર્ષોલ્લાસમાં આવી ગયો છું. મારા આખા શરીર આમ ગલગલિયા થાય છે. મને જરાય નથી થતા. કરું? તમે મારા બાપુજીના એકદમ ખાસ. ખાસ? ખાસ એટલે એકદમ ખાસ આમ ખાસ. એમનો એકદમ અંગત આમ ટ્રસ્ટેડ મુનિમ છું. મુનિમ? હા. અરે વાહ, આ નાનપણની ટેવજી છૂટી નથી. તમારી ક્યારે છૂટેલી? છોડો છોડો છોડો, એ બધી વાત છોડો. તમને આ વાત નહીં સમજાય. આ બાબતમાં તો તમે હજી છોકરું છો. બાકી તમારા પિતાશ્રી છે ને, એ તો મને આમ નક્ષિક ઓળખે છે. અરે, એમનો કલકત્તામાં મોટો બિઝનેસ છે. અહીંયાનો બધો બિઝનેસ હું સંભાળું છું. હું? અરે, આપણો હિસાબ એટલે હિસાબ અને નીતિ એટલે નીતિ. પણ શું છે, હમણાં આજકાલ એમને થોડી કંઈક શંકા ગઈ છે. એને એમ છે કે 2500 રૂપિયાનો પગાર, હે, એમાં નક્કી આ હિસાબમાં અહીંના ગોટાળા કરતો હશે. એટલે શું છે કે આવો આમ 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 સેકન્ડ હેન્ડ નવાબી જેવો ઠાઠ એની પાસે ક્યાંથી આ બધું રાજ રચીલું? હે, હવે તમે જ મને કહો, એ તમારા બાપના પૈસા મારાથી ખવાય? ના ના, પૈસા ખવાય? અરે, રૂપિયા ખવાય. પણ આ કેવું પડે શેઠ, તમારું ઘર એટલે આમ? મારું નથી, આમાં મારું કાંઈ નથી, મારું કાંઈ નથી. હા 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 હા, આ બધું છે ને મારા મોટાભાઈ, મારા મોટાભાઈ હોતીલાલનું છે. હોતીલાલ? હોતીલાલ હોતીલાલ હોતીલાલનું છે. શું છે કે એ આજકાલ ફોરેન મારે છે, પણ એનું ઘરનું ધ્યાન રાખવાનું મને કીધું છે. હવે આ બધી વાત મેં કોઈને કરી નથી, પહેલી વાર તમારી પાસે ખુલાસો કરું છું. બાકી ગામમાં તો બધાને એમ જ કહું છું, આ બધું મારા બાપનું છે. જુઓ, મેં આ વાત કોઈને કરી નથી અને તમે પણ કોઈને કરતા નહીં. વાત બહાર જાય નહીં. વાત શું, આમાં હું આ ક્યાંકો બહાર રહ્યો જઈશ? ચાલો, મને સમજાતું નથી કે આ કાચું કાપે છે કે હું કાચા ઘરમાં આવી ગયો છું. મુરબ્બી, હું અહીંયા એટલા માટે આવ્યો છું કે ખબર છે, ખબર છે, તમે હવા ફેર કરવા આવ્યા છો. તમારા પિતાશ્રીએ ચોખ્ખું લખી દીધું છે. મને સમજાતું નથી અમારા કયા પિતાજીની વાત કરે છે. નક્કી નક્કી હું કંઈક રોંગ નંબરમાં આવી ગયો છું. જુઓ જુઓ, તમે તમે જરાય ચિંતા નહીં કરો, તમારી બરાબર સરભરા કરવામાં આવશે. અરે દર્શના બેટા, ઓ બેટા, આવ આવ આવ. વાહ, આ જોઈ, આ મારી દીકરી છે દર્શના. નમસ્તે. નમસ્તે નમસ્તે. અને બેટા દર્શના, મેં તને કહ્યું હતું ને કે પ્લેનમાં આવે છે મારા શેઠનો દીકરો. આપણા નસીબ ખરાબ, પ્લેન સમયસર આવ્યું. આ મારા શેઠનો દીકરો છે, કૌશિક કુમાર. કી વાતમાં કૌશિક કુમાર કોણ છે? બાકી છોકરી તો એ જ છે જેનો ફોટો જોઈને હું ટ્રેનને બદલે પ્લેનમાં આવ્યો. અરે, અત્યારથી શું આપણે જોવા માટે એક મીટિંગ રાખશું ને? બેટા એક કામ કર, જાઓ રસોડામાં, હે, નાસ્તો તૈયાર કરો, ચા પાણી કોફી બધું એક સાથે. હા, મારી છોકરી છે. સરસ છે. મારી છે એટલે સરસ શું છે, કોલેજમાં પડે છે. ઘરનું ઘરનું બધું કામકાજ એ જ સંભાળે છે, બધું કામ કરે. કરવું જ પડે ને ભાઈ, હવે 2500 રૂપિયાનો પગાર હોય એમાં આપણને નોકર રાખવાનું ક્યાંથી પોસાય? ન જ પોસાય. આમે તમે તો છો જ ને? હા હા, હું છું. અને હવે તમે અહીંયા આવી ગયા એટલે તમે પણ ધીરે ધીરે આમ લાઈનમાં આવી જશો.
આ લાઈન માં જ પડ્યું છે. આ તમારો સામાન હું એક કામ કરું છું, અંદર સરસ તમારી મજાની રૂમ તૈયાર કરું છું, સામાન ત્યાં મૂકું છું, તમે મારી પાછળ આવો. ઓકે, આવો આવો કહું છું. કુમાર આવો. ઓકે. ઓહો, ગાંડો થઈ જઈશ, મને લાગે છે હું ગાંડો થઈ જઈશ. આને મારે કઈ રીતે સમજાવું કે હું મૂરતિયો વ્યોમેશ છું? વ્યોમેશ પણ નહીં, આ મને એના શેઠનો દીકરો કૌશિક જ માને છે. એટલે કૌશિક પણ અહીંયા આગળ આવવાનો છે. યસ, બનાવટ, મારી સાથે બનાવટ કરી છે આ લોકોએ. મારે કૌશિક બનીને આ વાતની મૂળ સુધી પહોંચવું જ પડશે. બાકી કાગળમાં શુંનું શું લખ્યું હતું કે અમારી પાસે સરસ મજાનો બંગલો છે, નોકર છે, ચાકર છે, ગાડી છે, લાડી છે, સે જાડી છે. હા લો, આ ચા નકામી લાવ્યા, એની કરતા તમે આવ્યા હોત તો ચાલત. સરસ છે. શું ચા? ચા શું કલર છે? ચાલો ચા નો. હા મારી બેટી કડક છે. કોણ? ચા ચા ચા. કૌશિક કુમાર. હા જી. તમને એમ લાગે છે કે તમે ચા પીઓ છો? હા જ તોડી. આ કોફી છે. કમાલ છે, મુંબઈમાં કોફી ટી મળે છે? હા, આવ્યા નહીં, ક્યાં ગયા? અરે અરે, કૌશિક કુમાર તો અહીંયા અહીંયા બેઠા છો, હું તમારી અંદર રાહ જોતો હતો. અરે કમાલ થઈ ગઈ, તમે લગેજ જેવડા લગેજ મૂકવા ગયા હતા? જવું જ પડે ને કૌશિક કુમાર, જવું જ પડે. શું છે કે ઘરમાં નોકરો છે નહીં તો કામ તો મારે જ કરવું પડે ને. હવે 2500 રૂપિયાનો પગાર મળે છે. એ એક કામ કરજો ને કૌશિક કુમાર, હવે કલકત્તા પાછા જાઓ ને તો તમે તમારા પપ્પાને કહેજો કે મારો જરા પગાર વધારી આપે. અરે હા, એક વાત કહેવાની તો હું ભૂલી જ ગયો તમને. આજે મેં અહીંયા એક મૂર્તિયાને પણ બોલાવ્યો છે. વોટ? અરે ચમકો છો શું? મૂર્તિયો, મારી દીકરી છે ને, એને સારે ઘરે હું પરણાવવા માંગુ છું, એટલે આ બધો દેખાવ કર્યો છે. સમજ્યા? અમારા હોતીલાલના આ બધા ફર્નિચરોનો દેખાવ એ બધા સામે કરવાનો છું. પણ જુઓ, એ મૂર્તિઓ અહીંયા આવે અને તમે હાજર હો અને આ બધી કંઈ વાત નીકળે ને તો હોતીભાઈ વિશે તમે કંઈ વાત કરતા જ નહીં. હા, તમે બસ મૂંગા રહેજો, અને મૂંગા ન રહેવાય ને તો તો સાયલન્ટ સોંગ ગાજો. એ એક કામ કરો, તમે તમે ફ્રેશ થઈ જાઓ, અંદર જઈને બાથરૂમમાં સરસ મજાનું સાયલન્ટ સોંગ લગાડો. જાઓ 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 જાઓ. હા વાહ 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 વાહ. અને જુઓ, અરે અંદર જ ગીત ગાજો એટલે બહાર કોઈને સંભળાય નહીં. સમજાવી દીધો, બરાબર નો સમજાવી દીધો. પપ્પા. હા બેટા. પપ્પા તમે તો હદ કરી. અરે મેં બધું સાંભળ્યું, કૌશિક કુમાર કેવા વિચારમાં પડી ગયા ને, અને તમે જે કહો એ બધું સાચું માની બેઠા. અરે માનવું જ પડે, એ શું એનો બાપ પણ માને બેટા. શેઠ સાહેબ. ઓતીલાલ પાછો આવ્યો. શેઠ સાહેબ. પપ્પા પપ્પા, તમે એક વાતમાં કાચું બાફ્યું છે. કઈ? તમે કૌશિક કુમાર ને એમ કહ્યું છે કે તમારા મોટા ભાઈ નું નામ હોતીલાલ છે અને પોતાનો બધો કારોબાર તમને સોંપીને વિદેશ જતા રહ્યા છે. પપ્પા હવે કૌશિક કુમાર આવીને હોતીલાલ ને જોશે ને તો ન થવાનું થશે. ચાલુ પગારે રજા ઉપર ઉતરી જા. જો હવે હું ચાલુ પગારે રજા ઉપર ઉતરવા માંગતો નથી. કેમ? તમે ડબલ પગાર આપો તો જ રજા પર ઉતરું. હું આ નવરો પડું છું ને એટલે મારે સિનેમા જોવા જોઈએ, નાટક જોવા જોઈએ, હોટલમાં જવા જોઈએ. આ બધો ખર્ચો મારે કાઢવો ક્યાંથી? અરે ગઈકાલે હું સિનેમા જોવા ગયો ને, મારો કચરો થઈ ગયો. બસ કચરો? હા, હું સિનેમા જોવા બેઠો ને આગળ ચાર છોડીઓ આવીને બેઠી. કોલેજ ની ફેશનેબલ. હા કહું. કેવી? કેવી? અરે ફેશનેબલ કેવી કે સિનેમાની નટી જેવા યુવતીઓ હાલ રાખે છે. શું? સિનેમાની નટી જેવા યુવતીઓ હાલ રાખે છે. કોઈ અડધા કાપે છે બાલ, તો કોઈ ઓઠ લાલમ લાલ રાખે છે. વાહ. કેસ ગણાની ગુંથનમાં જુઓ તો અંબોડો અંબોડો તો હોય, પાછા વિલાયતી વાર આવે બાંધે ને આવડો મોટો અંબોડો કરે. કેસ ગણાની ગુંથનમાં જુઓ તો પાછળનો અંબોડો જાણે સ્કૂટરના સ્પેર વ્હીલનો બરાબર ખ્યાલ આપે. આદાબ આદાબ શેઠ. પછી છે ને સિનેમામાં એક સીન આવ્યો. હા, બહુ પરણીને સાસરે આવે છે, સાસુ એના ઓવાના લીધા. અરે આગો રે ને. અને તરત જ સાસુએ કીધું, પરાય ઘેરથી અમારે ઘેર આવી છે, તાં દીકરી હતી ને અહીંયા દીકરી સમાન રહેજે, લે આ તિજોરીની ચાવી અને ઘરનો કારભાર સંભાળ. બહેનોની વાત આવી ને એટલે આગળથી એક બેન ઊભી થઈ. હે ભગવાન, કેવા મજાના સાસુ છે. સાસુ આપ તો મને આવા જ આપજે. એટલે હું ઊભો થયો
મેકુ બેન મારી બાવા છે ડીબી નાખ્યો મને. અરે પણ ડીબી નાખેને ડોબા આ ઉંમર એવું બોલાતું હશે તારાથી? હું તો આગો પાછા થઈને નીકળી ગયો. હા પછી હોટેલમાં ગયો. હા વેઠને મેં કહ્યું શું ગરમ છે? મને કે મારા સીટનું મગજ ગરમ છે. અરે એમ નહીં, મેં કહ્યું ખાવામાં શું ગરમ છે? મને કે આ ફરસાણના બોર ને આ મીઠાઈના બોર. મેં તો મીઠાઈના બોર સામે જોઈને કીધું એક ડીશ મોહનપુરી લાય. મને કે નહીં આવે. અને મેં કહું બોર્ડમાં લખ્યું છે એક ડીશ મોહનપુરી લાય. મને કે નહીં આવે. મેં કેમ? તો કે એ તો મારા શેઠનું નામ છે, ગલ્લા ઉપર બેઠો છે, એ ડીશમાં ના આવે, પીસમાં આવે. મેં કહું તો નથી જોયું. પછી તો મેં બે ડીશ ફાફડા મંગાવ્યા, બે ડીશ જલેબી મંગાવી અને બે ડીશ ગોટા મંગાવી. વાહ, જલસો થઈ ગયો તારે તો. શું જલસો થઈ ગયો? કેમ ખિસ્સામાં હાથ નાખ્યો તારે ખબર પડી કે પૈસા હતા જ નહીં. અરે પછી? પછી મેં એને કીધું બે ડીશ દહીં વડા લાઈન, બે પેડા લાઈન, બે પાછા ગોટા લાય. અરે પણ ખિસ્સામાં પૈસા નહોતા આટલું બધું મંગાવ્યું કેમ? મને ખાતરી હતી કે 32 રૂપિયાનું ખાઈશું તોય ગલ્લે માર ખાવાનો છે, અને 64 રૂપિયાનું ખાઈશું તોય ગલ્લે માર ખાવાનો છે. એટલે પહેલાં અહીં ખાઈ લો ને, પછી ગલ્લે તો માર ખાવાનો જ છે. અરે વાહ. હા ત્યાં ગલ્લાવાળાને એક એક ગ્રાહકને રકઝક થતી હતી. પેલો ગ્રાહક કે મેં 20ની નોટ આલી છે, અને ગલ્લાવાળો કે તે 10ની આલી છે. પેલો કે મેં 20ની આલી છે, પેલો કે મેં 10ની આલી છે. આ રકઝકમાં હું પહોંચી ગયો. વાહ. અને મેં છે ને બિલ સરકાવી દીધું. મેં કહ્યું એ ગલ્લાવાળા તું ભૂલે છો, તું ભૂલે છે, આની વીની ભૂલ્યો તો ભૂલ્યો, પણ મેં હોની આપી છે ભૂલતો નહીં. મને કે તમે હાચા. તરત મને છત્રી પાછા આપ્યા, તમારી ગોરીનું પાણી પીધું તું, છત્રી લઈને પાછો આવ્યો. અરે આને છત્રી સિવાય કંઈ આવડતું જ નથી. એક કામ કર, એક કામ કર, આ કેટલા છે? આ રાખ, આ રાખ 500, 500 રૂપિયા રાખ, અને મહેરબાની કરીને અહીંથી અદ્રશ્ય થઈ જા. જા અદ્રશ્ય થઈ જાઓ. હા ભાઈ જા. રેસમાં જઈશ, રેસમાં પ્રથમેશ છોડો, પ્રથમેશ. અરે બાપ, જોયું બેટા જોયું, આ કરપ્શન કેટલું બધું વધી ગયું છે. પેલો બીજા ના ખાય, બીજો ત્રીજા ના ખાય, ત્રીજો ચોથા ના ખાય, ચોથો પાછો મને ખાય. મને લાગે છે આ ખાઈકીને ગોટાળાની તો મોસમ ખીલી ઉઠી જ મોસમ. પપ્પા, જો તમે પહેલેથી હિસાબમાં આટલા બધા ગોટાળા ન કર્યો હોત ને, તો આજે આવા હનુમાન કૂદકા મારવાનો વારો જ ના આવત. અરે ચૂપ રે, મેં તને પહેલેથી કહ્યું છે બેટા કે ખાઈકીને ગોટાળા તો આજકાલ દરેક ઘરમાં ગૃહ ઉદ્યોગ તરીકે ચાલે છે. અરે તને ખબર નથી બેટા, આજકાલની દરેક પત્નીઓ છે ને પતિને પણ હિસાબ લખાવે. એની તમને કેવી રીતે ખબર? અરે આજે તારી માં નથી ને, નહીં તો ખબર પડત. તારી માં શું કરતી હતી ખબર? અરે સાંજના શાક લઈ આવીને મને કે હિસાબ લખો, રોજ લખાવે. 50 રૂપિયાના રીંગણા, 30 રૂપિયાના ટમેટા. અરે મને ચોખ્ખી ખબર હતી કે 5 રૂપિયા અને 3 રૂપિયાના રીંગણા ને ટમેટા હશે, પણ મારાથી બોલાય નહીં ને. અરે બોલું તો ઝઘડો થાય ને, માર મારે ખાવાનો વારો આવે. ત્યારે એ બેટા એક કામ કર, જો ગાડી આવવાનો સમય થઈ ગયો છે, હમણાં પેલો આવશે વ્યોમેશ, હું એની આ રૂમ સાફ કરું છું, અને તું જલ્દી જઈ અને રસોડામાં ચા નાસ્તો કોફી જે કંઈ તૈયાર થાય બધું તૈયાર કરી દે. ઓકે? હા 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 હા.